नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनुं स्वागत छे। ने कोरोना संकटनी वच्चे एवुं नथी के देश में ज एक मुसीबत छे, परंतु देशवासीओ ज्यां समग्र विश्व में छे त्यांथी पण एवा समाचार आवी रह्या छे जेनाथी चिंता में वधारो थई शके छे। बे दिवस पहला कुवैत थी समाचार आव्या के त्यां जे जॉब परमिट थी लोको जता होय छे रोजगारी माटे, तेमना पर एक नवो ज कायदो बनाई देवामां आव्यो छे अने तेना कारणे तेमने मुश्केली सर्जाई सके छे। बीजी बाजू आजे जे समाचार आव्या छे तेमा अमेरिकाए F1M1 वीजा रद्द कर्या छे अने तेनाथी 10 लाख जेटला जे विद्यार्थीओ छे तेमनी पर असर आवशे, तेमने US छोड़वुं पड़शे अने तेवामां 2 लाख तो भारतीय विद्यार्थीओ छे। हवे आ संपूर्ण मामलो शुं छे तेना पर चर्चा करवा माटे आपणी साथे किंजल शाह छे, मुसाफिर वीजाथी। કિંજલ ભાઈ, સૌથી પહેલો મારો સવાલ કે આ જે સમગ્ર ઘટના શું બની છે 2 દિવસમાં અને આનાથી આપણાને શું અસર સીધી પડશે? થેન્ક યુ સો મચ વીએનએન વડોદરા ન્યૂઝ નેટવર્કે મને અહીંયા આમંત્રણ આપ્યું છે, એના માટે થેન્ક યુ સો મચ. મારું નામ કિંજલ શાહ છે, હું મુસાફિર ઇમિગ્રેશન સર્વિસીસનો ઓનર છું. રાઈટ, આપણે વિઝા રિલેટેડ વર્ક કરીએ છીએ. જેવી રીતે તમે આ હમણાં કીધું, તે વિઝા જે વિઝા છે એ F1 ને M1 વિઝા છે, જે વિઝા હમણાં સ્ટોપ કરી દીધા છે. એટલે કે ત્યાં જે સ્ટુડન્ટ ભણવા ગયા છે એ સ્ટુડન્ટને હવે ઓનલાઈન જે સ્ટડી કરવું છે એને રિલેટેડ સ્ટોપ કરી દીધું છે કે એ લોકોને એમના દેશ પર રતાઈ જવાનું છે, એને રિલેટેડ છે. અને કુવેતમાં જે જોબ પરમિટના કાયદો છે કે ત્યાં આગળ જે નોકરી કરતા હતા લોકો જે, તેના પણ એક અસર છે, તો ત્યાં શું બન્યું છે? ત્યાં કેવું છે કે જે કુવેતી ગવર્મેન્ટ છે એ નેશનલાઇઝમ માનવા માગે છે, એટલે કે એમની પોતાની જ નેશનલિઝમ રહેવી જોઈએ. એ લોકો એશિયન્સ કન્ટ્રીને અવોઇડ કરે છે, એમાં ઇન્ડિયન્સ ઓછામાં ઓછા 8 લાખ ઇન્ડિયન્સ છે. જે ઇન્ડિયન્સ ઇન્ડિયા પરત આવી જવા માટે ત્યાંના ગવર્મેન્ટે કીધું છે એને રિપ્લેસમેન્ટ કરશે, એ મેં તમને આગળ વિસ્તારપૂર્વક સમજાવું છું. કિંજલભાઈ, એક સવાલ એ છે કે માનો કે આજે એક સમાચાર આવ્યા કે ભાઈ જે સ્ટુડન્ટ છે તેમને દેશ છોડી દેવાનો છે. હવે આ શબ્દ સાંભળીને એવું લાગે કે અચાનક છોડ દેવાનો છે, હવે શું પ્રોસિજર છે? જે વિદ્યાર્થીઓ ત્યાં છે એ લોકોનું શું પ્રોસિજર છે? સૌથી પહેલાં તો દરેક સ્ટુડન્ટને કાલે જ ને કાલે જ ઇન્ડિયા પરત આવી જવાનું નથી. આ જે વિઝા છે એ વિઝાની પહેલી વાત કરું, F1 વિઝા કહેવાય છે, જે એકેડેમિક વિઝા કહેવાય છે. એકેડેમિક વિઝા જે ત્યાં ભણવા ગયા છે એ વિઝા એકેડેમિક વિઝા છે. ને બીજા M1 વિઝા છે, જે M1 વિઝા કહેવાય છે, ત્યાં પ્રેક્ટિકલ કોર્સિસ, બરાબર છે. હવે એ પ્રેક્ટિકલ કોર્સિસ બી કયા છે એ જે છોકરાઓએ લીધા છે એ સ્ટુડન્ટ, પણ આ વાલીઓ માટેનો વિડીયો બનાવીએ છીએ એના માટે હું કહું કે લાઈક કુકિંગ કોર્સિસ છે, મિકેનિકલ કોર્સિસ છે, ટેકનિકલ કોર્સિસ છે, હોટલ મેનેજમેન્ટને રિલેટેડ કોર્સિસ છે, એ કોર્સિસ પર જો સ્ટુડન્ટ ત્યાં ગયા છે એ લોકોને પણ ઇન્ડિયા પરત આવવાનું કહે છે. બટ સૌથી પહેલી વાત કરું તો એ લોકોને એવું નથી કીધું કે કાલે ને કાલે જ ઇન્ડિયા આવી જાઓ, એ લોકોને એવું કીધું છે સૌથી પહેલાં ત્યાં ઓનલાઈન સિસ્ટમ, લાઈક એ જે લોકોનું ઓગસ્ટનું સેમિસ્ટર સિસ્ટમ છે એ ઓગસ્ટમાં એ લોકોને ઓનલાઈન સિસ્ટમ ત્યાં ઓનલાઈન સ્ટડી કરવાનું છે. એમાં 50% એ લોકો ઓનલાઈન રાખવા માગે છે અને 50% ક્લાસરૂમ રાખે છે. એવી કોલેજ કે એવી યુનિવર્સિટી જો હોય છે તો એવા યુનિવર્સિટીને કોઈ પ્રોબ્લેમ નથી, એવા સ્ટુડન્ટને બી કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકો ત્યાં રહી શકે છે અને એ લોકોને પરત આવવાની જરૂર નથી. બટ જે કોલેજ કે જે યુનિવર્સિટી 100% ઓનલાઈન સ્ટડી કરાવે છે કે જે ઓનલાઈનના માધ્યમથી આપણે ભણવાનું રહે છે, તે સ્ટુડન્ટોને પરત ઇન્ડિયા આવવું જ પડશે. રાઈટ, હવે એ સ્ટુડન્ટ પાસે એક ઓપ્શન છે. એ ઓપ્શનમાં શું છે કે એ સ્ટુડન્ટ સપોઝ એ જ કોલેજમાં એક એપ્લિકેશન આપીને એ કોર્સને બીજા કોર્સમાં કન્વર્ટ કરાવી શકે છે, લાઈક બેચલર છે, માસ્ટર છે કે ડિપ્લોમા કોર્સિસ છે. તો એ સ્ટુડન્ટે શું કરવું જોઈએ કે ત્યાં I-20 ફોર્મ કોલેજના મેનેજમેન્ટને સબમિટ કરવાનું છે ને એ કોલેજના મેનેજમેન્ટને અપીલ કરીને એનો જે કોર્સ છે એ એવા કોર્સમાં કન્વર્ટ કરવાનો છે જે કોર્સ 50% ત્યાં સ્ટડી થાય ને ક્લાસરૂમ સ્ટડી થાય ને 50% એને ઓનલાઈન સ્ટડી થાય, એવી રીતે કન્વર્ટ કરાવી શકે છે. અધરવાઇઝ બીજો એની પાસે એક બહુ સારામાં સારો ઓપ્શન છે કે એ બીજી યુનિવર્સિટીમાં પણ એનો જે કોર્સ છે એને સ્વિચ કરી દે. લાઈક હમણાં કોઈ એક યુનિવર્સિટીમાં એ સ્ટડી કરે, ફોર એક્ઝામ્પલ, તો એ યુનિવર્સિટીમાંથી એ એડમિશન એક્ઝિટ કરે ને બીજી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે, તો એને ઇન્ડિયા પરત આવવાનું મોકૂફ રહેવાય છે. પણ કિંજલભાઈ, વસ્તુ એવી છે કે જે વાલીઓએ પોતાના બાળકોને ત્યાં મોકલ્યા છે, આજે જેવા સમાચાર આવ્યા તે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હશે કે હવે શું થશે. તો એવા વાલીઓને તમે કેવી રીતે આશ્વસ્ત કરો છો કે હવે શું થશે આગળ? હવે
રાઈટ મનોજી, ના વાલીઓને નમ્ર વિનંતી છે મારી, કોઈ હાઈપરમાં ના આવી જાઓ, સ્ટુડન્ટને ગાઈડ કરો, ના હોય તો તમે થોડુંક એમની જોડે પર્સનલી થવા જાઓ. એ સ્ટુડન્ટને ત્યાં જ કોઈ બીજા કોર્સમાં એડમિશન મળી શકે છે. ને આ પર્ટિક્યુલર સેમિસ્ટર સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ, તમારા સ્ટુડન્ટે 3 વર્ષનો કોર્સ લીધો છે, 2 વર્ષનો કોર્સ લીધો છે, તો આ પર્ટિક્યુલર ઓગસ્ટ ઇન્ટેકને જ રિલેટેડ છે. ને હમણાં જે નવેમ્બરમાં મિસ્ટર પ્રેસિડેન્ટનું જે ઇલેક્શન આવી રહ્યું છે યુએસએ ગવર્મેન્ટને, એટલે આ લોબ લાગુ પડ્યો છે. એનાથી હાઈપર ના થાવ. જેવું ઇલેક્શન ક્લોઝ થશે 2021માં આવે છે, તો આને તમે એ વખતે આ લોસ ચેન્જીસ થવાના ચાન્સીસ 100% છે. ને થાય છે, આવા પહેલાં બી લો આવ્યા છે ને ચેન્જીસ થયા છે ને થતા આવ્યા છે. એટલે વાલીઓને નમ્ર વિનંતી છે, તમે ને તમારા સ્ટુડન્ટને શાંતિથી સાચવીને ને સમજાવીને આ વિડીયોના માધ્યમ થ્રુ હું તમને સમજાવું છું કે જે તમે કોર્સ સિલેક્ટ કર્યો છે એ કોર્સને મૂવ ઓન કરી લો, બીજા કોઈ કોર્સમાં ડાયવર્ટ થઈ જાઓ, અધરવાઇઝ તમે યુનિવર્સિટી બી ચેન્જ કરાવી શકો, તો તમે ઇન્ડિયા પરત ના પણ આવી શકો. આ સારામાં સારો ઓપ્શન છે. કિજલભાઈ, હવે એક સવાલ એ છે કે જે લોકો હવે અમેરિકા જવા માંગતા હતા ભણવા માટે, કુવેત જવા માંગતા હતા જોબ માટે, હવે એ લોકો તો ચિંતામાં મુકાઈ ગયા છે કે હવે ત્યાં તો ત્યાંથી તો પાછા મોકલી રહ્યા છે, તો અમે કેવી રીતે જઈશું? તો એવા લોકોએ શું કરવું જોઈએ? એવા લોકોને હું પહેલાં તો અમેરિકાની વાત કરું, કુવેતને મૂકીએ પહેલાં, કુવેતને એક સાઇડમાં લો. સૌથી પહેલાં યુએસમાં જે સ્ટુડન્ટ વિઝા પર જવાના છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવનારા 2021ના ઇન્ટેકમાં એડમિશન લો. એના પેરેન્ટ્સને બી આપણે એવી નમ્ર વિનંતી કરીએ કે જે તેમની પાસે સેવિંગ છે એ ઇન્ક્રીઝ કરે, કારણ કે સ્ટુડન્ટ વિઝાનો ખર્ચો બહુ મોટો છે, 13 લાખથી 20 લાખ રૂપિયા સુધીનો ખર્ચો છે. તો એ જે ખર્ચા માટે એમની સેવિંગ છે એને વધારવાનો ટ્રાય કરે. ને મારું મંતવ્ય પ્રમાણે એવું છે કે હમણાં કોઈપણ સ્ટુડન્ટ વિઝાની ફાઇલ જે બી છોકરો કરે એના માટે કે એન્ટ્રન્સ એક્ઝામની આવે છે, લાઈક IELTS આવે છે, PET આવે છે, તો એના માટે એને પ્રિપરેશન કરવાનો સારો ટાઈમ પિરિયડ છે. તો એ ઘરે બેસીને સારી પ્રિપરેશન કરીને સારા બેન્ડ સારો સ્કોર કરી લે, તો આગળ જે એડમિશન વખતે એને પોઈન્ટ સિસ્ટમની જરૂર છે તે મળી જાય. ને સારી યુનિવર્સિટી સારી કોલેજોમાં એને સ્કોલરશીપ બી પ્રોવાઈડ મળે છે, ને એ થ્રુ એવો પ્રોસેસનો આગળ ફર્ધર પ્રોસેસ કરી શકે છે સ્ટુડન્ટ. રહી વાત કુવેતની, કુવેતમાંથી એવું છે ને કે ડાયરેક્ટ ઇન્ડિયા પરત દરેક જણને નથી કરે, નોટ ઓવર અ ટાઈમ પિરિયડ, એ લોકો ટાઈમ પિરિયડ માગે છે. ને એ સિચ્યુએશનમાં એ લોકો એવું કહે છે કે તમે જે અમારે ત્યાં એમ્પ્લોયમેન્ટ છે, રાઈટ, જે એમ્પ્લોયમેન્ટ ત્યાં જોબ કરી રહ્યા છે એ એમ્પ્લોયમેન્ટને રિપ્લેસ કરવા માગે છે. એટલે કે આને એકદમ વિસ્તારપૂર્વક સમજાવું. સપોઝ ત્યાં કોઈ પણ વ્યક્તિ જોબ કરે છે, એ વ્યક્તિ જોબ કરે છે તો એ વ્યક્તિને ત્યાંની યુએઈ ગવર્મેન્ટ એટલે કુવેતી ગવર્મેન્ટ, અરેબિક ગવર્મેન્ટ, એવું લોકલ બોડી પ્રમાણે, ગવર્મેન્ટ બોડી અને લોકલ બોડી પ્રમાણે એ લોકો એવું ડિસાઇડ કરે છે કે એ લોકોને આપણે રિપ્લેસ કરીએ. ઇન્ડિયન જે એશિયન્સ કન્ટ્રીઝના લોકો છે એ લોકોને આપણે રિપ્લેસ કરીને આપણા અરેબિક લોકોને રાખીએ છીએ. દુબઈ ગવર્મેન્ટે આજથી આ વસ્તુ 10 વર્ષ પહેલાં બહાર કાઢેલું, ને આજની તારીખમાં દુબઈમાં આ રીતની સિસ્ટમ છે. થોડાક ટાઈમ પહેલાંની વાત કરું તો 5 વર્ષ પહેલાં તમે ન્યૂઝપેપરમાં તો વાંચ્યું જ હશે કે ઓમાન ગવર્મેન્ટે બી સેમ આ લો પાસ કરેલો, ને એ યુએઈ ગવર્મેન્ટમાં જે 7 કન્ટ્રીઝ છે એમાં દુબઈ ને ઓમાને કરી લીધું, હવે કુવેત કરે છે. એટલે ચાલી રહ્યું છે, એમ્પ્લોયમેન્ટ આપશે, ને એમ્પ્લોયમેન્ટ જે રિપ્લેસ કરવા માગે છે તો એની જગ્યાએ એ લોકો એમના અરેબિક લોકોને સુપર લેવલ પર, જે સુપ્રિયર મેનેજમેન્ટ લેવલ પર છે એ લોકોને રાખવા ઈચ્છે છે. તો એ લોકોની એક નેશનાલિઝમ છે. જે રીતે તમે કુવેતની વાત કરી અને યુએસની વાત કરી, હવે માનો કે કોઈ વડોદરાના કે આપણા જે આ જોઈ રહ્યા છે તે લોકોને કોઈ માર્ગદર્શન જોઈતું હોય આના વિશે, એ લોકોને નહીં સમજ પડતી હોય, તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકે? મારો સંપર્ક, મારું તો તમને મનોજભાઈ ને મુસાફિર હોલિડે એન્ડ ઇમિગ્રેશન સર્વિસ આપણી વેબસાઇટ બી છે, ને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર આપણું પેજ પણ છે, એના થ્રુ મારી પાસે પર્સનલ કાઉન્સિલ બી કરી શકે છે. હું એનો કોઈ ચાર્જ લેતો નથી, એટલે પર્સનલી બી એમને ગાઈડ કરી શકું છું. બટ અત્યારે જે સ્ટુડન્ટ ઇન્ડિયા આવ્યા હતા વેકેશન ટાઈમ પિરિયડમાં, જે લોકો પાસે ઓલરેડી વિઝા છે ને એ સ્ટુડન્ટ જવા માગે છે, તો સોરી ટુ સે એ લોકોને હમણાં જવાની પરમિશન યુએસ ગવર્મેન્ટે નથી આપી. એ લોકોને અહીંયા જ રહેવાનું છે, અહીંથી જ ઓનલાઈન સ્ટડી કરવાનું છે. બટ એમની પાસે એક ઓપ્શન છે, એ એમના કોલેજના સંપર્કમાં રહે, એમના યુનિવર્સિટીના સંપર્કમાં રહે, ને એ લોકોને ગાઈડ, એ લોકો જોડેથી ઇન્ફોર્મેશનને, લોઝને, એ લોકોની રૂલ્સને, રેગ્યુલેશન્સને જાણ્યા કરે, ને એના થ્રુ એ લોકો એમના પ્રોસેસને શું થઈ શકે, કે પછી એ લોકોને જો જવું હોય તો એ કોઈ કોર્સ થ્રુ ચેન્જ કરાવીને એ લોકો ત્યાં
ફ્લાય કરી શકે છે, કોઈ ઇસ્યુ નથી. કિજલભાઈ, છેલ્લો સવાલ મારો એ છે કે જ્યારે આવી કોઈ મહામારી આવતી હોય છે ત્યારે તકવાદી લોકો પણ ઘણા માર્કેટમાં આવી જતા હોય છે. કોઈક એવું કે હું અમે તમારા બાળકને એડમિશન કરાવી દઈશું કે મોકલી દઈશું કે આમ આના માટે તમારે આવું કરવું પડશે, તો એવા વાલીઓને શું કહેવા માંગો છો? એવા વાલીને નમ્ર વિનંતી છે મારી, સૌથી પહેલાં તો વિઝા ઓફિસર હોય ને એમની પાસે વિઝાનું એક લાઇસન્સ હોય છે. વિઝિટર વિઝા કરનારાનું અલગ લાઇસન્સ હોય છે, સ્ટુડન્ટ વિઝાનું કરનારાનું અલગ લાઇસન્સ હોય છે, અને વર્ક પરમિટ કરનારાનું અલગ લાઇસન્સ હોય છે. એટલે એ ધ્યાનમાં રાખવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું, મારા તમારા સોશિયલ મીડિયા થ્રુ આજે બહુ મોટો મેસેજ આપવા માગું છું. સપોઝ કોઈ કન્સલ્ટન્ટ છે ને આજે તમે એને મળવા જાઓ છો, આજે એના થ્રુ તમે કોઈ ઇન્ફોર્મેશન શેર કરો છો કે લો છો ને આજે તમે એપ્લિકેબલ, તો એ કન્સલ્ટન્સી આજે જે આપે છે, તમને જે પ્રોસેસ સમજાવે છે, એ પ્રોસેસને તમે 1-to-1 એમની જોડે ક્લેરિફાઈ કરી શકો છો. લાઈક એ એવું કહે છે કે અમે તમારી ફાઇલ પુટ કરી, અમે તમારી ફાઇલ બનાવી, ફાઇલમાં આ પ્રોસેસ કર્યો, પ્રોફાઇલ ક્રિએટ કરી, તમારું આ છે રાઈટ, એડમિશન લેટર છે, એડમિશન લેટર આ રીતે આવ્યું, તે બધું મેલ થ્રુ થાય છે. તો એ મેલ થ્રુનો યુઝરનેમ પાસવર્ડ તમે માગી શકો છો. ગ્રાહક એના માટે પૂછવા માટે, લેવા માટે હકદાર છે, એટલે ગ્રાહક લઈ શકે. તો તમે એના માટે માગો. કોઈ બી કાઉન્સિલેટ એવું કહે છે કે ભાઈ અમે નથી આલતા, તો તમે એને ઓપોઝ કરી શકો છો. ને હું મીડિયા થ્રુ કે તમે બી મીડિયા થ્રુ આ રીતે તમે એમની પાસેથી તમે લઈ શકો છો. બીજું, એમને જે ફર્સ્ટ પેમેન્ટ આપો છો, ફર્સ્ટ પેમેન્ટમાં ટર્મ્સ ને કન્ડિશન પહેલાં કેરફુલી સાંભળો, ધ્યાનથી વાંચો, ને એમની જોડે જે બી કરો છો, તો કોઈ બી રૂપિયાનો, આજે રૂપિયાનો સવાલ છે, આજે માણસ મહેનતથી પૈસા કમાય, તો જે રૂપિયા તમે જે તમારા સ્ટુડન્ટના કરિયર માટે, એના કરિયર માટે તમે લગાવો છો, તો એ વ્યક્તિ તમને કાઉન્સિલેટ છે. કાઉન્સિલેટ એટલે વન ટાઈપ ઓફ એક ટીચર કહેવાય. તો અમે તમને એક સારા માર્ગદર્શન માટે તમારા સ્ટુડન્ટનું કરીએ છીએ, પ્રોસેસ કરીએ છીએ. તો તમારા સ્ટુડન્ટ માટેનું તમે અમને દરેક સવાલો હકદાર છો, પૂછી શકો છો, અને એના માટે અમે પણ તમને જવાબ આપવા માટે બંધાયેલા છે. તો કોઈ બી કાઉન્સિલેટ આવું ના કરે. એના માટે હું બી એક દરેક કાઉન્સિલ ઇમિગ્રેશન સર્વિસીસના ઓનરોને બી નમ્ર વિનંતી કરું છું કે તમે બધાને, દરેક સ્ટુડન્ટને, એમના પેરેન્ટ્સને કોઓપરેટ કરજો. પેરેન્ટ્સને બી કહું છું કે તમે એમની જોડે કોઓપરેટ કરીને તમારો પ્રોસેસ આગળ રાખજો. ખૂબ ખૂબ આભાર કિજલભાઈ, તમે આ સુંદર માહિતી આપીને જે રીતે આ સમાચાર આજે સવારે આવ્યા હતા ત્યારે ઘણા લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા, પણ કિંજલભાઈએ ખૂબ જ સુંદર તેમને સલાહ આપી છે કે તેઓ તમારો કોર્સ કે યુનિવર્સિટીને બદલીને ત્યાં આગળ તમે રહી શકો છો. એવું નથી કે આજે યુએસએ કીધું છે ને આજે જ તમારે દેશ છોડી દેવાનો છે. જેટલા પણ વાલીઓ છે તેમને આ વસ્તુ જરૂર સમજ પડી ગઈ હશે. જો ના તમને વધુ જાણવું હોય તો તમે કિંજલભાઈને સંપર્ક કરી શકો છો, તેમની ઓફિસ જઈને સંપર્ક કરી શકો છો, સોશિયલ મીડિયાના મારફતથી પણ તમે એમના સંપર્કમાં આવી શકો છો.